મજામાં છો ને મારા મિત્રો? મજામાં જ રહેવાનું. ઘણા મિત્રો એવું મને કહે છે કે ગુજકેટ કરાવો, નેટ કરાવો. મિત્રો, હું બધું કરાવતો જ હોઉં છું, તમારે ખાલી જોવાનું છે. ગુજકેટના મિત્રોને ખાસ વિનંતી કે ટેક્સ્ટ બુકને પાને પાને બધું આવડવું જોઈએ, તો 40માંથી 40 આવે. ટેક્સ્ટ બુકની બધી થિયરી આવડે, ખાલી ફાફા મારશો આમ તેમ ઓલા ટ્યુશન તો નહીં આવડે. આવડશે તો જ, જો ટેક્સ્ટ બુકની બધી થિયરી તમારા મગજમાં હશે તો જ આવડશે, બાકી નહીં આવડે. આજે ZEE, નીટ કે ગુજકેટના બધા વિદ્યાર્થીઓ માટે D અને F વિભાગના સારા પ્રશ્નો લઈને રાજાણી સાહેબ આવ્યા. ઘણા મિત્રો એમ કે અમારી લાઈવ ટેસ્ટ લ્યો. અરે મોટા, અહીંયા પ્રશ્ન લખ્યા જ છે, આ પ્રશ્નને પોઝ કરી દો, લાઈવ તમે જવાબ દો, જવાબ દો, પછી જોવો કે રાજાણી સાહેબ શું કહેવા માગે છે, અને એને આધારે તમારું મૂલ્યાંકન કરો. મિત્રો, જેને કરવું હોય આ પણ રીતે પણ પોતાની ટેસ્ટ લઈ શકે. પહેલાં DF વિભાગ આખો વાંચી નાખો, વાંચ્યા પછી આ પ્રશ્નનો સ્ક્રીનશોટ લ્યો, જવાબ લખો, લખ્યા પછી ચેક કરો કે તમારો જવાબ સાચો છે કે ખોટો. બધું થઈ શકે. જેને માર્ક લેવા એને કાંઈ નડતું નથી, પણ જેને ખાલી વાતું ના વડા કરવા એને નડે. એટલે મિત્રો, પ્લીઝ, એકાદ મામો એવો છે કે હજી મારો વિડીયો અપલોડ થાય ને 1 મિનિટનો થાય, ડિસલાઇકનું બટન. હવે ભાઈ, તને 1 મિનિટમાં ખબર પડી ગઈ ભંગાર વિડીયો હોય? તો મિત્રો, તમે જો મારા ખરેખર સાચા હૃદયના મિત્રો હો ને, તો તમારે વધારે ને વધારે લાઇક અને શેર કરવું જોઈએ, એટલે ઓલા બધા પડી જાય. નહીં કરો, તમે બધા સ્વાર્થી છો, કાંઈ વાંધો નહીં. મિત્રો, DF વિભાગના પ્રશ્નો. Cu+2ની ઇલેક્ટ્રોન રચના 3D9 છે, પણ Cu+1ની ઇલેક્ટ્રોન રચના 3D10 છે, તો કયું વિધાન સાચું હોઈ શકે? Cu+2 વધારે સ્થાયી છે, Cu+2 ઓછો સ્થાયી છે, Cu+1 અને Cu+2 સમાન સ્થાયીને ધરાવે છે, બંનેની સ્થાયીતા કોપર ક્ષારની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. Cu+2માં તમને એવું કહેવા માગે છે કે આર્ગોન 3D9 ઇલેક્ટ્રોન રચના છે, અપૂર્ણ કક્ષક ભરાયેલી છે, જ્યારે Cu+1માં આર્ગોન 3D10 પૂર્ણ કક્ષક ભરાયેલી છે. એટલે પહેલી નજરે તમને યાદ આવે કે પૂર્ણ કક્ષક હોય એટલે ખૂબ સ્થાયી હોય, અને તમે નિંદરમાં Cu+1 વધારે સ્થાયી અને Cu+2 ઓછો સ્થાયી એવો વિકલ્પ જીકી આવો. પણ જ્યારે નીટ ને ગુજકેટ ને ZEE દેતા હોય ત્યારે પેપર કાઢવાળાની બુદ્ધિ થોડીક ઊંચા મહેલી હોય, એટલે ઉતાવળ ન કરવી મારા દોસ્તો. એવું ન જીકી આવતા કે આ વધારે સ્થાયી હોય. મગજમાં રાખજો કે Cu+2માં 29 દેખાય છે ને, Cu+2માં 29 રિયા છે. આ 4S2 હું લખતા ભૂલી ગયો, 4S2. આ Cu+2 18 ને 9 27 ને 2 29 ઇલેક્ટ્રોન રિયા છે. આમાં Cu+1માં 18 ને 2 28 ને 2 3. હવે મારા મિત્રો, મગજમાં એ ફિક્સ વાત રાખવાની છે, આને હું ડિલીટ કરી નાખું છું, ફિક્સ રાખવાની કે આમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 27, આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 28 છે, પણ બેયમાં કેન્દ્રનો વીજભાર એ તો હરખો જ છે, એટલે Cu+2માં અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, એટલે આ Cu+2 વધારે સ્થાયી છે. ઉતાવળા ના થતા તમે જવાબ લખો હોય, જો સાચો પડ્યો હોય જવાબ તો +1 માર્ક આપો, ગુજકેટવાળા નીટવાળા +4, ખોટો પડ્યો હોય તો ગુજકેટવાળા -0.25 કરો, નીટવાળા ઈમાનદારીથી -1 કરો. ખોટો પડ્યો હોય તો તત્વ આપ્યા છે, એની ધાત્વીય ત્રિજ્યા પાઇકોમીટરમાં આપી છે, આયર્ન એની ત્રિજ્યા 126, કોબાલ્ટ એની ત્રિજ્યા 125, નિકલ એની ત્રિજ્યા 125, કોપર એની ત્રિજ્યા 128. કયા તત્વની ઘનતા વધારે હશે? આયર્નની, કોબાલ્ટની, નિકલની, કોપરની. લખી નાખો જવાબ, સ્ક્રીનશોટ પાડીને લખી નાખો. યસ, આગળ વધું છું. આ બધા એક જ હરોળના તત્વો છે, આવર્ત કોષ્ટક રાજાણી સાહેબે ભણાવ્યો છે. એક જ હરોળના તત્વોમાં જેમ કેન્દ્રીય વીજભાર વધે ને એમ ઘનતા વધે,
तो आयननी कोबाल्टनी निकलनी कॉपरनी हरखामणी करो तो कॉपर में सौथी वधारे केन्द्रीय वीजभार छे माटे कॉपरनी घनता वधु होवी जोईए। पाछो कॉपरनो परमाणु भारे आ बधायमां वधारे छे माटे ने माटे कॉपर तत्वनी घनता आ चारमां वधारे होवी जोईए। दैट द राइट आंसर। सारा प्रश्नों कीधा छे, करजो मित्रों, बीजा ने शेर करजो, घणाना मम्मी पप्पा ने आशीर्वाद राजाणी ने मळशे। आ चेनल रिच मैन माटे मैं नथी बनावी कारण कि ई तो पैसा देने गमे त्यां भणी शकशे। आ तो मारा जेवा मध्यम वर्गना पुअर फेमिली तमने एम थाय राजाणी यस राजाणी मध्यम वर्गमां आवे अबजोपतिम न आवे एटले आ मध्यम वर्गना फेमिलीना छोकरा माटे छे। प्लीज शेर करजो एना मम्मी पप्पानी आतेड़ी ठरशे। संक्रांति तत्व एक्सनी ऑक्सीडेशन अवस्था प्लस त्रण में इलेक्ट्रॉन रचना आर्गोन 3d5 छे तो तेनो परमाणुय क्रमांक खाली जग्या होय। आर्गोन 3d5 एटले 18 ने डीना 5 इलेक्ट्रॉन एटले 23 इलेक्ट्रॉन प्लस 3 अवस्था में छे। प्लस 3 थया होय एटले 3 इलेक्ट्रॉन दान कर्या होय ई 3 ने आमां नाखी दईए एटले आ तत्वनो परमाणु क्रमांक मारा मित्रों 26 થાય। કેટલો થાય? 26। જો ખરેખર મજા આવતી હોય તો આવી રીતે તમે તમારું સેલ્ફ મૂલ્યાંકન કરો। 3 પ્રશ્નોમાં ગુજકેટવાળાને 3 માર્કે આવી શકે, માઇનસે થઈ શકે। નીટવાળાને 4-3-12 આવે, માઇનસે થઈ શકે। સ્વ મૂલ્યાંકન કરતા રહેજો, હજી થોડાક પ્રશ્નો લેવા છે, વિડીયો લાંબો રહે કારણ કે બધાય સારા સારા પ્રશ્નો એકવારે લઈ લઈએ તો જ બધા બધાની મજા આવે। પ્લીઝ આગળ વધીએ છે, ક્યાંય જતા નહીં। पाछा 3 प्रश्नों पाछू तमारू मूल्यांकन करी नाखो। घन अवस्था में नीचेनामांथी क्यूँ संयोजन रंगीन हसे? Ag2SO4, CuF2, ZnF2 के Cu2Cl2। Ag2SO4 नो विचार करवा जाओ मारा मित्रों तो एमां Ag ऑक्सीडेशन अवस्था +1 होय। CuF2 નો વિચાર કરવા જાઓ તો Cu ની +2 છે। ZnF2 નો વિચાર કરવા જાઓ તો ZnF2 ની +2 છે। Cu2Cl2 નો વિચાર કરવા જાઓ તો Cu+1 થાય। હવે મારા મિત્રો તમને ખબર છે કે તે પદાર્થ રંગીન હોય જેમાં ડી કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય અને ડીડી સંક્રમણ કરતા હોય તો આ Ag+1માં અયુગ્મિત નથી, Zn+2 એ આવડે છે ને, મારા વિડીયો જોયા છે તમે, Zn+2માં નથી, Cu+1માં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, અયુગ્મિત ઇલેક્ટ્રોન Cu+2માં જ છે, માટે ધેટ ધ રાઇટ આન્સર Cu2F2 રંગીન હોય। આવા હેલા પ્રશ્નો પણ આવડવા જોઈએ 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 જ। સાંદ્ર H2SO4માં KMnO4નો થોડોક જથ્થો ઉમેરવાથી તૈલી પદાર્થ મળે છે જે વિસ્ફોટક પ્રકૃતિ ધરાવે છે। નીચેના સંયોજનોમાંથી આ કયું સંયોજન બન્યું હશે? KMnO4 અને H2SO4, તો H2SO4 વત્તા KMnO4 ધડબડાટીને ધીંગાણા બોલાવે ત્યારે H2SO4 ને KMnO4માં K અને H2SO4 એટલે KSO4 બને, ભેગું પાણી છૂટું પડે અને KMnO4માંથી Mn2O7 બને। આ તૈલી પદાર્થ રંગીન છે, ગ્રીન પદાર્થ છે, લીલા રંગનો Mn2O7, આમાં ઓક્સિજન ભરપૂર માત્રામાં છે એટલે વિસ્ફોટક છે। તો જવાબ આવશે Mn2O7, આમાં ઓક્સિજન ભરપૂર માત્રામાં એટલે એ MnO2માં કન્વર્ટ થઈ જાય ને ધડાકા બોલાવી શકે, બોમ્બ બનાવતા નહીં મારા મિત્રો, યાદ રાખજો। H2SO4 ને KMnO4 બે ધબધબાટી બોલાવે એટલે KHSO4, H2O અને Mn2O7 જે તૈલી પદાર્થ જોઈએ છીએ છે, પાછો રંગીન છે ને પાછો વિસ્ફોટક એટલે છે કે વધારે પડતા ઓક્સિજન છે, ઓક્સિજનને છૂટા કરીને MnO2માં રૂપાંતરણ થાય એટલે ધડાકાભેર ફૂટે એવો પણ છે। નીચેનામાંથી કોની મહત્તમ ચુંબકીય માત્રા હોય? 3d7, 3d5, 3d8, 3d2। 3d7 એટલે 5d કક્ષકોનો વિચાર કરો તો પેલા 1, 2, 3, 4, 5, 6, 7 ઇલેક્ટ્રોન અયુગ્મિતની સંખ્યા n = 3। 3d5માં 5 5માં 1 1 હું લખતો નથી એટલે n = 5।
3D8 માં 5 પેલામ ભરાય 3 બીજા એટલે 2 રહે અયુગ્મિત n બરાબર 2 3D2 માં તો 2 છે એટલે 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત હવે મિત્રો તમને ખબર છે ચુંબકીય ચાક માત્રા μ બરાબર અંડર રૂટ ઓફ n ઇનટુ n + 2 બોહર મેગ્નેટોન જ્યાં n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ એમ ચુંબકીય ચાક માત્રા વધુ તો આ ચાર વિકલ્પોમાંથી મને n બરાબર 5 માં અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે લાગે છે માટે એની ચુંબકીય ચાક માત્રા વધારે હોય 6 પ્રશ્નો તમે જોયા 6 માં તમને કેટલા માર્ક આવ્યા એ મને WhatsApp થી કહેજો મિત્રો એટલે મને ખબર પડે કે મારા મિત્રો તૈયારી કરે છે કે નહીં આગળ વધીએ છે ક્યાંય જતા નહીં મિત્રો મજા આવે છે ને ઘણા મિત્રો કે રાજાની તારા અક્ષર બહુ ખરાબ પણ મિત્રો મારા અક્ષરને નહીં મારી ભાવનાને જોવો કોક દી કા ફ્રી માણસની કદર કરો યાર અક્ષરની નહીં હું બોલું જ છું બધી રકમ તમે લખતા જાઓ મારા દોસ્તો અક્ષરમાં હું રાખું ઘણા એમ કે તાર બોર્ડ વર્ક બરાબર નથી તું સ્માર્ટ ભાઈ સ્માર્ટ બોર્ડ ફ્રીમાં નથી થઈ શકતું યાર થાય રાજાણી સાહેબમાં રૂપિયા તેથી સ્માર્ટ બોર્ડે કરશું હો ચિંતા ન કરતા મિત્રો બધા જ લેન્થેનોઇડમાં કઈ ઓક્સિડેશન અવસ્થા સામાન્ય છે +2 +3 +4 +5 ભગવાનને તમે પ્રાર્થના કરજો કે રાજાણી સાહેબ ફૂલ રૂપિયાવાળા થાય અને ઓનલાઈન સ્માર્ટ બોર્ડ ને બધું મફતમાં દેવા માંડે એટલે કોઈ છોકરાને ક્યાંય બહાર જવું જ ન પડે કેમેસ્ટ્રી શીખવા તમને કામ નહીં આવે પણ તમારા ભાઈ બહેન જે નાના હશે એ 11-12 સાયન્સ કોક દીક તો રાખશે ને ફ્રી લેબ આખી બનાવી દે રાજાણી સાહેબ કે ત્યાંથી ઓનલાઈન બધું મફત સાહિત્ય મળે એવું થઈ જાય થાય એક દી પૈસા તમારી બધાની પ્રાર્થના તો ફળવાની જ છે ને બધા જ લેન્થેનોઇડમાં કઈ ઓક્સિડેશન અવસ્થા સામાન્ય છે 2, 3, 4 કે 5 મોટે ભાગે લેન્થેનોઇડમાં સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 છે પણ F0, F7, F14 વાળા ઇલેક્ટ્રોન રચનાવાળા તત્વોમાં +2 ને +4 સ્થાયી હોય છે મારા મિત્રો મગજમાં રાખજો F0, F7, F14માં 2 અને 4 સ્થાયી હોય છે જ્યારે ઓક્ઝેલિક એસિડના દ્રાવણમાં KMnO4નું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે પ્રારંભમાં ધીમેથી રંગ દૂર થાય છે પણ થોડા સમય પછી ત્વરિત રંગ કેમ દૂર થાય શું એનું કારણ નિપત તરીકે CO2 બને એ છે શું એનું કારણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એ છે શું એનું કારણ MnO4- પ્રક્રિયાને ઉદ્દીપિત કરે એ છે શું એનું કારણ Mn+2 સ્વયં ઉદ્દીપક તરીકે વર્તે એ છે શું વિચારો હો તમે KMnO4 એટલે મારા દોસ્તો MnO4- અને ઓક્ઝેલિક એસિડ એટલે C2O4-2 આ રેડોક્સ તમે બહુ કરી છે મારા જ વિડીયોમાં કરી છે એમ કહું તો વાંધો નથી આ C2O4-2 CO2માં ફેરવાય છે MnO4- Mn+2માં H+ પાણીમાં આવું થાય છે એટલે MnO4- પ્રક્રિયાને ઉદ્દીપિત કરીને ઉષ્માક્ષેપકને CO2 ને Mn+2 હું વિચાર્યું તો મિત્રો શરૂઆતમાં પોટેશિયમ પરમેંગેનેટ ઓક્ઝેલિક એસિડ આરે પ્રક્રિયા કરે એટલે શરૂઆતમાં Mn+2 બને ત્યારે KMnO4 થોડોક વપરાય એટલે ધીમે દૂર થયો પણ Mn+2 જેવો બને સ્વયં ઉદ્દીપન કરવા માંડે અને સ્વયં ઉદ્દીપક તરીકે વર્તે એટલે પ્રક્રિયાનો વેગ વધી જાય ઝડપથી રંગ દૂર થાય એટલે રાઈટ આન્સર છે Mn+2 સ્વયં ઉદ્દીપક તરીકે વર્તે છે ખરેખર હારા હારા પ્રશ્નો હું લઈ આવું છું તમે કંઈક કદર કરો જો આ રાજાણી તમારા મિત્રની કારણ કે મને મિત્રો બહુ ગમે કારણ કે એ મિત્રો જ ભવિષ્યમાં મને યાદ રાખવાના છે ડૉક્ટર એન્જિનિયર થઈને નીચેનામાંથી કયું તત્વ એક્ટિનાઇટ શ્રેણીમાં નથી મેં એક્ટિનાઇટ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના તમને કરાવી એના તત્વો બધા યાદ કરાવ્યા લેન્થેનોઇડ શ્રેણી કરાવી પ્રથમ દ્વિતીય તૃતીય સંક્રાંતિ શ્રેણી કરાવી બધું કરાવ્યું જોજો વિડીયો મારા જૂના નવા મિત્રો જે જોવાના હોય યુરેનિયમ નેપ્ચ્યુનિયમ ફર્મિયમ કે થુલિયમ આટિયમ એક્ટિનાઇટ શ્રેણીમાં 90 થી 103 નંબરના તત્વો આવે તો આ 69 નંબરનું TM ક્યાંથી આવ્યું ભાઈ એટલે આ તત્વ એક્ટિનોઇડ શ્રેણીમાં નથી આવા પ્રશ્નો ગુજકેટ નીટમાં પૂછાય તો આવડી જવા જોઈએ આગળ વધીએ છીએ top 9 પ્રશ્નો થયા છે તમારું મૂલ્યાંકન કરો છો ને આખો વિડીયો જોજો ઘણા હજી સારા પ્રશ્નો બાકી છે મિત્રો મજા આવે છે ને ટોપ 11 પ્રશ્નો આપ્યા પછી
एकाद बे प्रश्न तमने होमवर्क में करवा दे सीबा ने तमे टेक्स्टबुक खोलशो टेक्स्टबुक खोली तमे एमां गोतशो मने कहेवानी जरूर नहीं तमारो जवाब हूँ तमने खबर ज पड़ी जाए कि साचो जवाब छे खोटो ई तमारे गोतवानो छे मित्रों आना पछीना बोर्ड में ई प्रश्नों लखवा मांगे छे राजाणी साहेब करशो ने यस एसिडिक मध्यम में KMnO4 ऑक्सीडेशन करता तरीके वर्ते छे नो मतलब हामेवाळा नो ऑक्सीडेशन करे एसिडिक द्रावण में एक मोल सल्फाइड आयन साथ प्रक्रिया करवा माटे जरूरी KMnO4 ना मोल नी जरूर केटली खाली जगह 2/5 3 पंचमांश मोल 4 पंचमांश के 1 पंचमांश आ रेडोक्स राजाणी साहेब बहु करे एवी MnO4 माइनस H2S એટલે S માઇનસ 2 અને આ H પ્લસ MnO4 માઇનસ છે એ હામેવાળાનું ઓક્સિડેશન કરે એટલે પોતાનું રિડક્શન એટલે MnO4 માંથી MnO+7 માંથી MnO+2 સલ્ફર માઇનસ 2 છે એનું ઓક્સિડેશન થઈને સલ્ફર બને H પ્લસ માંથી તો મસ્તીનું પાણી જ બને આ રેડોક્સે મેં બહુ સંતુલિત કરાવી છે MnO4 માં Mnની ઓક્સિડેશન અવસ્થા 7 7 માંથી રિડક્શન થઈને +2 એટલે હામેવાળાનું ઓક્સિડેશન S -2 માંથી S આનું સંતુલન તમે રેડોક્સ કરી છે એટલે તમને ખબર જ છે 2516 258 આવે છે 2516 258 આ રેડોક્સ તમને મેં શીખવાડેલી છે મારા વિડીયોમાં જો 5 મોલ સલ્ફાઇડ હોય 5 મોલ તો તમારે KMnO4 ના 2 મોલની જરૂર પડે 5 મોલ હોય સલ્ફાઇડ તો KMnO4 ના 2 મોલ સલ્ફાઇડ જ ખાલી આપણી પાસે કેટલા મોલ છે તો કે 1 મોલ તો શું જરૂર પડે 2×1/5 એટલે 2/5 મોલ KMnO4 ની જરૂર પડે આવા પૂછે રેડોક્સ પ્રક્રિયા આધારિત આવડવા જોઈએ મારા મિત્રો જ્યારે ધાતુઓ લેટાઇસમાં નાના પરમાણુ ધાતુ લેટાઇસમાં નાના પરમાણુ આવી જાય ત્યારે આંતરાલીય સંયોજન બની બધાને ખબર જ છે રાજાણી નીચેનામાંથી કયો આંતરાલીય સંયોજનોનો લાક્ષણિક ગુણધર્મ નથી તેમના ગલન બિંદુ શુદ્ધ ધાતુ કરતાં વધારે કારણ કે બંધ વધી ગયા હોય તાકાતથી હોય એટલે એના ગલન બિંદુ શુદ્ધ ધાતુઓ કરતાં વધારે હોય સાચું છે તેઓ ઘણા કઠિન ને સખત હોય ધબધબાટી બંધ બની ગયા હોય તોડવા મુશ્કેલ એટલે કઠિન ને સખત જ હોય તેઓ ધાતુય વાહકતા જાળવી રાખે ધાતુના પરમાણુઓ છે એની વાહકતા જેમ આની વાહકતા હોય જ તેઓ રાસાયણિક રીતે ઘણા બધા સક્રિય છે પણ ધાતુ જેટલા ધાતુ કરતાં પણ વધારે પડતા સક્રિય નથી એટલે આ વાક્ય જરાક બંધ બેસતો નથી મિત્રો 2-3 પ્રશ્નો લખું છું કરશો ને ઘરે બેઠા ચોપડી ખોલશો ને સીધા મને ન પૂછી નાખતા હું જવાબ આવે તો મિત્રો તમારા માટે રજૂ થાય છે નવા 2-3 પ્રશ્નો પ્લીઝ લાઇકનું બટન દબાવજો સબસ્ક્રાઇબ વધારજો રાજાણી સાહેબને અંદરથી એમ થાય કે આ ફ્રી માણસની કોકે કદર કરી આગળ વધીએ છીએ ક્યાંય જતા નહીં મિત્રો આ તમને હોમવર્ક માટે પ્રશ્નો આપવામાં આવે છે હોમવર્કનો મતલબ એવો નહીં કે મને તમ પાસે જવાબ પૂછો તમારી ટેક્સ્ટબુકમાં તમારી પાસે જે રેફરન્સ બુકો હોય એમાં ગોતજો તમારી રીતે તમારું મૂલ્યાંકન કરજો ઘણા મિત્રો મને યાર ઘણી બધી રીતે હેરાન પણ કરવા માંડ્યા પ્રશ્નો મોકલે એમ કે ઝડપથી જવાબ દો આ વિડીયો મોકલ અરે યાર હું મારી સ્કૂલનો પ્રમુખ છું મારે 100ના સ્ટાફને જવાબ દેતો હોય એટલે બધા પેરેન્ટ્સને મળતો હોય એટલે મિત્રો એવી ઉતાવળ કરવી હોય ને તો પ્લીઝ મને પ્રશ્નો ના મોકલતા તમારા તમે જે સ્કૂલમાં ફી ભરી હોય ને એને મોકલજો દોસ્ત કારણ કે યાર હું જો નવરો થાઉં તો એ રાતના 11:30 વાગે એ જૂના ગીત સાંભળતા મૂડમાં હોઉં તો તમારો પ્રશ્નોનો જવાબ તમને ઘાયોગા મોકલી દેતો હોય તમે હજી સવારના હજી ઉઠો 7:30 વાગે પ્રશ્નોના લિસ્ટ આવી જાય અને એમ કે અત્યારે ભાઈ 7:30 વાગે ઉઠીને મારે ઘણા બધા કામ હોય ઘરની દૈનિક ક્રિયા કરી ચા પાણી નાસ્તો પૂજા નાહી ધોઈને નિશાળ જવું હોય મારે એટલે એવી ઉતાવળ હોય ને તો દોસ્ત પ્લીઝ મને ભૂલી જાજો કારણ કે તમે મારા એટલા બધા મિત્રો હો ને જેટલી ઈગળતાથી તમને પ્રશ્નો તો અત્યારે 2 લાખમાંથી 50,000 સબસ્ક્રાઈબર રાજાણી સાહેબના થઈ ગયા હોય સમજી શકો તો ધન્યવાદ છે તમને આ 4 પ્રશ્નો તમારા માટે છે પ્લીઝ આજ થોડાક દુઃખી લાગે છે રાજાણી સાહેબ તમને નીચેના વાત કારણ કે આવા મિત્રો મારે ન જોતા હજી તો મોકલે તરત દો
તમારા સાહેબી સ્કૂલના નહીં દેતા એટલી ઝડપથી મિત્રો. અને આ તો મફતમાં સેવા એટલે કરું છું કે ગરીબનો છોકરો આગળ વધે એટલે. ઓ ભાઈ, નીચેનામાંથી ઉભયગુણી ઓક્સાઇડ કયો છે? MN2O7, CrO3, Cr2O3, Cr2O5, V2O4. વિકલ્પ છે V2O5, Cr2O3, MN2O7, CrO3, CrO, V2O5, V2O5, V2O4. ગેડોલિનિયમ 4F શ્રેણીમાં છે, તેનો પરમાણ્વીય ક્રમાંક 64 છે, ખબર જ છે. ગેડોલિનિયમની સાચી ઇલેક્ટ્રોન રચના નીચેનામાં જ કહી. આ એટલા માટે પ્રશ્ન મૂક્યો છે મેં મારા મિત્રો કે તમે એ બાને ઇલેક્ટ્રોન રચના પાકી કરો, કારણ કે ગુજકેટ, નેનિટ અને JEE ના પ્રશ્નો તમે જોયા હશે ને તો ક્યાંક આ તમને ક્લિક થયા હશે. એટલે આ ઇલેક્ટ્રોન રચના પાકી કરાવવાનો ધ્યેય તો વિકલ્પ બોલતો નથી, જવાબ તમને આવડતો જોઈ. આલ્કલાઇન બેઝિક માધ્યમમાં KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, ખબર જ છે તમને. જ્યારે આલ્કલાઇન KMnO4ની KI સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આયોડાઇડ આયનનું ઓક્સિડેશન ખાલી જગ્યામાં થાય છે, I2, IO-, IO3-, IO4-. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? કોપર એસિડમાંથી હાઇડ્રોજન મુક્ત કરે છે, મેંગેનીઝ તેની ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિજન અને ફ્લોરિન સાથે સ્થાયી સંયોજન આપે છે, જલીય દ્રાવણમાં Mn+3 અને CO+3 ઓક્સિડેશન કરતા છે, જલીય દ્રાવણમાં Ti+2 અને Cr+2 રિડક્શન કરતા છે. એક મિત્રને કીધું, ભાઈ રાતે હું ફ્રી હોઉં ત્યારે જવાબ આવ્યો તો આમ ગુસ્સાના મેસેજ મૂક. અરે યાર, તમારી પાસે મેં એમ કીધું કે હું જવાબ મોકલું, તમે મને 200 રૂપિયા મોકલો એવું કીધું નથી. કીધું યાર, તો થોડુંક ધૈર્ય રાખો, તમારા માટે આટલું બધું કોણ કરે યાર, કોને પડીશ? શું યુટ્યુબ પર મને 1 કરોડ રૂપિયા દીએ એટલે? અરે કાંઈ દેતા નથી, જોઈ લેજો કોક દીક મારું એકાઉન્ટ. તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. તમારો રાજાણી તમને યાદ કરતો રહેશે. મળતા રહેશું. જય સ્વામિનારાયણ.